ધ્રોલની પરિણીતા પર બે શખ્સોએ કરેલા દુષ્કર્મની ઘટનાને પગલે ચકચાર ફેલાય છે. આજે આ દુષ્કૃત્યના વિરોધમાં ધ્રોલ સજ્જડ બંધ રહ્યું હતું. ઉપરાંત ભરવાડ માલધારી સમાજના આગેવાનો તથા અન્ય અગ્રણીઓએ આરોપીઓને કડક સજા કરવા તથા પીડિતાને ન્યાય અપાવવા રાજ્યપાલ તથા મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું હતું. જામનગરની મીરા ઇમ્પેક્સ નામની પેઢીના મિતેશભાઈ કનખરા વિદેશથી સ્ક્રેપ મંગાવવાનો વેપાર કરે છે. તેમણે દીપ મેટલના કેતનભાઈ ગોરી તથા જલારામ મોલના મેહુલભાઈ જોબનપુત્રાના ઓર્ડર મુજબ સ્ક્રેપ ઇમ્પોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઇંગ્લેન્ડની યુરોપિયન મેટલ રિસાયકલિંગ લિમિટેડ નામની કંપની સાથે ઓનલાઈન વ્યવહાર કરી ટોકન રૂપે 20% રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યાર પછી તેમને બાકી રહેતી 80% રકમ પણ જમા કરાવી દેવા એ જ કંપનીનો ઈમેલ આવ્યો હતો, જેથી મિતેશભાઈએ કેતનભાઈ ગોરી તથા મેહુલભાઈ જોબનપુત્રાને બાકી રકમ ભરી આપવા જણાવ્યું હતું. આ બંને અનુક્રમે ભારતીય ચલણ મુજબ રૂપિયા 61,71,100 તથા રૂપિયા 47,97,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ રકમના પેમેન્ટની રિસિપ્ટ ઈમેલને બદલે વોટ્સએપમાં મળતા ત્રણેય વેપારીઓને ઠગાઈની શંકા થઈ હતી. તેમણે કંપનીને ફરીથી સંપર્ક કરવાની કોશિશ કરી હતી. કંપની તરફથી કોઈ ઈમેલ કે વ્યવહાર થયો ન હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ અજાણ્યા શખ્સે વેપારીઓ સાથે કંપનીના નામે બનાવટી દસ્તાવેજો રજૂ કરી તથા ખોટા મેઇલ કરી 1 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આજે જામ્યુકોની જનરલ બોર્ડની મીટિંગ ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમૂરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મીટિંગમાં શહેરની ટીપી સ્કીમ નંબર 11, ટીપી સ્કીમ નંબર 20, ટીપી સ્કીમ નંબર 21 અને ટીપી સ્કીમ નંબર 23 સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આ મીટિંગમાં અગાઉની પડતર અને ગુચવાડામાં પડેલી 2 ટીપી સ્કીમનો ઉલ્લેખ કરી તંત્રની કાર્યશૈલી ફક્ત બિલ્ડરોને લાભ આપનારી હોવાનો આક્ષેપ કર્યો હતો. મીટિંગમાં શહેરમાં ત્રીજા સ્મશાનના મુદ્દે પણ આક્રમક ચર્ચા થઈ હતી. જામનગરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, જે રાહતરૂપ છે, પરંતુ કોરોનાનો મૃત્યુદર ઘટી રહ્યો નથી, જેને કારણે કોરોના શહેરમાં યમરાજનું લૂપ રહી ફરી રહ્યો છે એવું લાગી રહ્યું છે. જામનગરમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના 21 દર્દીઓના મૃત્યુ થયા છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 45 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસ સામે આવ્યા છે.